नमस्कार निर्माण न्यूज ने विशेष रजूआत साथ हूं छु यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, आज निर्माण न्यूज ने विशेष रजूआत में बात करवानी छे के गुजरात विधानसभा की चूंटणी जे बे तबक्कामां योजाई छे ने तेमां पण जे रीते प्रथम तबक्कानुं मतदान पूर्ण थई गयुं छे। प्रथम तबक्काना मतदान में दक्षिण गुजरात अने सौराष्ट्र अने कच्छनो जे प्रमाणे समावेश जोवा मळ्यो हतो, अने साथे ज्यारे हवे वात करवानी छे बीजा तबक्कानी, बीजा तबक्कामां बे जे रीते महत्वना जे जग्याओ छे ने ते छे एक मध्य गुजरात अने बीजी बाजु उत्तर गुजरात। मध्य गुजरातनी आपणे जो वात करीए तो आ वखते मध्य गुजरातनुं समीकरण केवा प्रकारनुं जोवा मळशे तेने लईने तो आपणे चर्चा करवानी छे, पण तेनी साथे उत्तर गुजरात में पण आ वखते घणा राजकीय नवा जे समीकरणों आ वखते जोवा मळशे, कारण के घणाने रिपीट करवामां आव्या छे, घणी नवी अत्यारे तो जे थियरीओ पण जोवा मळी रही छे। आ बधानी वच्चे आजे आपणे चर्चा करवा जई रह्या छे महत्वनी बैठको अमदावादनी। अमदावादनी जे टोटल 21 जेटली बैठको छे, जेमा जो शहरी विस्तार की बात करें तो शहरी विस्तार की 16 जेटली बैठको छे, ने बीजी बाजु ग्राम्य 5 बैठको छे। आजे बैठको छे ने तेमा पण आ वखते गणित केवा प्रकारनुं, कारण के ज्यारे 2017 की बात करवामां आवे तो 2017 की जे गुजरात विधानसभा की चूंटणी हती जेमा भारतीय जनता पार्टी ने 17 जेटली सीटों मळी हती, ने बीजी बाजु कोंग्रेस ने जे 4 जेटली सीटों मळी हती। आमां जे राजकीय समीकरण आ वखते घणा अलग प्रकारना जोवा मळी रह्या छे, कारण के भाजप ने कोंग्रेस बे ज मुख्य पक्षो हता, पण आ वखते आम आदमी पार्टी ने AIMIM नी जे एंट्री छे ते आ वखते गुजरात अने तेमां पण अमदावादमां केटली असरकारक साबित थशे, आपणे तेने लईने चर्चा विचारणा करीशुं। तो आजनी महत्वनी चर्चा विचारणा करवानी छे अमदावादना राजकीय समीकरणनी। तो आ मुद्दा उपर चर्चा विचारणा करवा माटे अमारी साथे जोड़ी गया छे जयवंतभाई पंड्या के जो राजकीय विश्लेषक छे, साथे भार्गवभाई परीख के जो राजकीय विश्लेषक छे। ज्या बने सौथी पहेला तो स्वागत छे જયવંતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે અમદાવાદની વાત થતી હોય અને તેમાં પણ જે રીતે 16 શહેરી અને 5 ગ્રામ્ય બેઠકના રાજકીય સમીકરણ આપ કઈ રીતના જોઈ રહ્યા છો અમદાવાદની બેઠકના? અમદાવાદ જિલ્લો અને એમાં અમદાવાદ શહેર આ બંને છે, જિલ્લો કરતા અમદાવાદ શહેરની જો વાત કરીએ તો એ વર્ષોથી ભાજપ છે એનો ગઢ છે। એની સુધી બેઠક લઈ લો, ઘાટલોડિયા લઈ લો, અહીંયા અમરાઈવાડી લઈ લો કે પછી વેજલપુર લઈ લો, આ બધી બેઠકો છે એ 10 કરોડ છે। આ બધી બેઠકો ઉપર 2012 હોય, 2017 હોય કે એ પહેલા પણ ઘણી બધી બેઠકો ઉપર, એ પહેલા પણ, કારણ કે અમુક બેઠક છે એ વેજલપુર છે, એ બધી 2012 થી અમલમાં આવી છે સીમાંકન થયા પછી। એટલે આ બધી બેઠકો છે ભાજપનો ગઢ રહી છે। અમદાવાદનો જે ડાળી લીમડા છે એ અથવા તો જમાલપુર ખાડિયા જમાલપુર વાળી જે બેઠક છે એમાં ગયે વખતે ભૂષણભાઈની હાર થઈ હતી ને ઇમરાનભાઈ જીત્યા હતા। આ વખતે મને લાગે છે કે આ બધી જે બેઠકો છે એમાં તો ભાજપનો જે ગયા વખતે પણ જીત્યા હતા એમાં તો ભાજપનો વિજય નિશ્ચિત લાગે છે। હવે જે જોવાનું છે એ સાણંદ અને વિરમગામ એ જે પેરિફેરલ છે જિલ્લામાં આવેલી છે એમાં શું થાય છે જોવાનું। વિરમગામમાં હાર્દિક પટેલ છે અને એની સામે લાખા ભરવાડ અને કુંવરજી ઠાકોર છે। હાર્દિક પટેલ સામે ભાજપની અંદર ખૂબ જ અસંતોષ છે અને એ એકલા એકલા લડતા હોય એવું ક્યારેક લાગે છે। તો સાથે સાણંદમાં કનુભાઈ પટેલ એની સામે પણ APMCના ચેરમેન જે હતા એની નારાજગી હતી। આ બધા કારણો છે એટલે એ બેઠકો ઉપર મને લાગે છે કે કટોકટની લડાઈ રહેશે। પણ અધરવાઇઝ બીજું એક મને લાગે છે કે દાણી લીમડા છે એમાં કદાચ આ વખતે શૈલેષભાઈ પરમાર એની સામે અસંતોષ થોડો લાગે છે એટલે કોંગ્રેસની અંદર જ, અને MIMના જે છે કૌશિકા એ કદાચ આ વખતે બેઠક મેળવી જાય તો નવાઈ નહીં। બિલકુલ, એક બાજુ ક્યાંક આપણે અમદાવાદની વાત કરતા હોય ને અમદાવાદની જે શહેરી વિસ્તારની જે સીટો છે તેમાં તો ક્યાંક અમુક અમુક જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ જ માનવામાં આવે છે અને તેમાં પણ જોવા જઈએ તો એલિસ બ્રિજ છે, નારણપુરા છે, ઘાટલોડિયા છે, એ બધી ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, સાબરમતી છે। અને આ વખતે ક્યાંક એવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે કે ઘાટલોડિયા હોય કે પછી સાબરમતી ત્યાં ક્યાંક વધુ જે લીડથી આ વખતે જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના તે પણ ક્યાંક જીતી શકે છે। આ તમામ પરિસ્થિતિની વચ્ચે વાત કરવામાં આવે વિરમગામ બેઠકની, ભાર્ગવભાઈ વિરમગામને લઈને જે રીતે જયવંતભાઈએ તો તેમનું મંતવ્ય જણાવ્યું, પણ આ વખતે હાર્દિક પટેલ
બે ફેક્ટર આ વખતે બહુ મહત્વના સાબિત થશે, કારણ કે એક પાટીદાર ફેક્ટર પણ છે, બીજી બાજુ ક્યાંક હાર્દિક પટેલને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જે અસંતોષ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે જયવંતભાઈએ જણાવ્યું, બીજી બાજુ ક્યાંક આ વખતે જે લાખા ભરવાડ જે છેલ્લા 2012 હોય કે પછી 2017 હોય બંને વખતે જે કોંગ્રેસની તેમાં જીત જોવા મળી રહી છે. આ પહેલાં પણ જે તેજસ્વીબેન પટેલ હતા, સોરી 2012માં જે કોંગ્રેસમાંથી તેમની જીત થઈ હતી ને ત્યારબાદ લાખાભાઈ ભરવાડની જે જીત થઈ હતી, આ વખતે વિરમગામ બેઠક ઘણી મહત્વની તરાતો સાબિત થઈ રહી છે, કારણ કે સામે અમરસિંહ ઠાકોર પણ આમ આદમી પાર્ટીમાંથી છે. શું કહેશો આપ વિરમગામ બેઠકને લઈને? બિલકુલ નિર્માણ, અમરસિંહ ઠાકોર એ બહુ મહત્વનું ફેક્ટર છે ત્યાં આગળ, કારણ કે તેજસ્વીબેન જ્યારે રાજીનામું આપીને બીજેપીમાંથી ચૂંટણી લડ્યા એ વખતે અમરસિંહ ઠાકોરનો રોલ બહુ જ મોટો હતો અને અમરસિંહ ઠાકોરે લાખા ભરવાડને જીતાડવા માટે મદદ કરી હતી. હવે જો હું તમને આની જ્ઞાતિવાર વાત કરીએ તો વિરમગામની અંદર ખાસ કરીને 1995માં ભાજપ જીત્યું હતું, 1997ની અંદર ફરીથી પાછું કોંગ્રેસ જીત્યું હતું, 2002ની અંદર ભાજપ જીત્યું હતું, 2007માં ભાજપ જીત્યું હતું, 2012માં તેજસ્વીબેન, પછી 2017માં લાખાભાઈ ભરવાડ. હવે અહીંયા આગળ લાખાભાઈ ભરવાડ ની અંદર જો આ સીટની વાત કરીએ તો કુલ મતદારો છે 2,50,454,754. એમાંથી પૂરું વિરમગામ ની અંદર જ્ઞાતિવાદના જે સમીકરણ છે એની અંદર 3,00,000 ની માફ કરજો, મુસ્લિમ છે 20,000 મુસ્લિમ છે, ભરવાડની વસ્તી છે 10,000 ની, રબારી 50,000, પાલવી ઠાકોર 45,000, 21,000 દરબાર, 52,000 પ્રજાપતિ, દલવાડી, નાદોડા જે છે તેમની સંખ્યા છે 7,000, 5,000 બ્રાહ્મણ, 4,000 સોની અને બાકી રહે છે પટેલમાં રહે છે, એટલે પટેલના લગભગ 60,000 જેટલા વોટ થાય છે. હવે અમરસિંહ ઠાકોરની જો એમને બેસાડવા માટે કોંગ્રેસે બહુ જ પ્રયત્ન કર્યા હતા, કારણ કે એ અમરસિંહ ઠાકોર જે વોટ તોડશે કોંગ્રેસના વોટ તોડશે અને કોંગ્રેસના વોટ જયારે તૂટે છે આ વિસ્તારમાંથી તો એ મોસ્ટલી નાદોદ થી માંડીને જે પાલવી ઠાકોર છે, પાલવી ઠાકોર એટલે ઠાકોર કોમ્યુનિટીની જ એક અલગ જ્ઞાતિ છે, એટલે પાલવી ઠાકોરના વોટ અહીંયા આગળ ડિસાઇડિંગ થશે, કારણ કે પરંપરાગત રીતે કોંગ્રેસની પાસે એ પાલવી ઠાકોરના વોટ હતા, રબારીના વોટ હતા, ભરવાડના વોટ હતા, તો આ વોટનું કોમ્બિનેશન અને મુસ્લિમ વોટનું કોમ્બિનેશન પ્લસ દલવાડીના વોટનું કોમ્બિનેશન, તો આ કોમ્બિનેશન કોંગ્રેસને બે વખત જીતાડી શક્યું હતું. હવે આ વખતે અમરસિંહ ઠાકોર જ્યારે નથી ત્યારે કોંગ્રેસ માટે થોડી ટફ ફાઇટ છે, પણ કોંગ્રેસે જે રીતે બીજા ચરણની અંદર એક નવું કાર્ડ જે બદામ કાર્ડ ઉતર્યા છે એની અંદર એ લોકો બહુ સારી રીતે જાણે છે કે પટેલ મતદાતાઓને જો નિગ્લેક્ટ કરીએ તો અર્બન એરિયાની અંદર એમને વાંધો, પટેલો ક્યારે એમની સાથે આવવાના નથી, તો મુખ્યમંત્રી ઓબીસી હશે એમ કહીને એ લોકો નીકળ્યા છે, અને બાકીના 3 ડેપ્યુટી સીએમ એક એસટી હશે, એક એસસી હશે અને એક મુસ્લિમ હશે, એ તો બદામ કાર્ડ જે ઉતર્યા છે એ અહીંયા આગળ કેટલું અસર કરી જાય છે એ પણ અગત્યનું રહેશે. બિલકુલ જયવંતભાઈ, જયારે અમદાવાદની વાત કરતા ને અમદાવાદની જે પૂર્વ વિસ્તારની જે બેઠકો છે ને ઘણી મહત્વની છે. પૂર્વમાં જો હું વાત કરું આપને બાપુનગર, અમરાઈવાડી, ઠક્કરબાપાનગર, નિકોલ અને નરોડા, બીજી બાજુ વટવા, આ જે બેઠકો છે એ આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક એક ગઢ સમાન તો ગણવામાં આવે છે, પણ ક્યાંક જે નવા ચહેરાઓ અત્યારે તો જે જોવા મળી રહ્યા છે અને તેમાં પણ જો વાત કરવામાં આવે બાપુનગર જે હિંમતસિંહ પટેલની જે જીત થઈ હતી, જે ટોટલ 4 બેઠકો કોંગ્રેસ જીતી હતી તેમાંથી એક છે, એમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ દિનેશ કુશવાહા છે, બીજી બાજુ કોંગ્રેસે હિંમતસિંહ પટેલને રિપીટ કર્યા છે અને રાજેશ દીક્ષિત એ જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર પણ છે. શું લાગી રહ્યું છે આ વખતે પૂર્વ વિસ્તારમાં કેવા પ્રકારની જે ગતિવિધિઓ આ વખતે જોવા મળે તેવું લાગી રહ્યું છે? પૂર્વ વિસ્તારમાં નરોડા છે એ તો ભાજપનો ગઢ જ છે, એમાં સિંધી ઉમેદવારને વધારે પસંદગી કરાતી હોય છે, પરંતુ એની સાથોસાથ હિન્દુત્વનું પણ એક અસર એમાં રહેતી હોય છે. રમખાણો હજી પણ લોકોને ભૂલ્યા નથી, લોકો યાદ કરે છે. અને જયવંતભાઈ આમાં એક વસ્તુ એ પણ એડ કરવા માંગીએ, તમે જે રીતે નરોડાની વાત કરી તો તેમાં એનસીપીએ પણ અને ભાજપ બંને ક્યાંક આ વખતે ક્યાંક જે સિંધી ઉમેદવાર અત્યારે તો ઉતાર્યા હોય તેવું લાગી રહ્યું છે. એનસીપીએ તો મને લાગે પાછી ખેંચી લીધી છે,
નિકુલ નિકુલ તો જે ત્યાં લડી રહ્યા છે, હા ડોડવાણી છે, કોંગ્રેસે મેઘરાજ ડોડવાણી ને ઉતાર્યા છે, એનસીપી નો પેલા આપણે હા નિકુલ સિંહ તોમર, એ પછી એમણે પાછી ખેંચી લીધી. એટલે નરોડા છે એ ભાજપ માટે સિક્યોર સીટ છે, એવી જ રીતે નિકોલમાં પણ જગદીશ વિશ્વકર્મા એ પણ સિક્યોર લાગે છે. ઠક્કર બાપાનગરમાં પણ પટેલ ઉમેદવાર જ છે ફરીવાર, અને એટલે એ પણ સિક્યોર સીટ લાગે છે. બાપુનગરમાં આ વખતે હિંમતસિંહ પટેલ, એ આખું કોંગ્રેસના આંતરિક પેલા જે અસંતોષ છે એ, અને બીજું કે આ વખતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતે આખા અમદાવાદમાં જે રીતે પ્રચાર કર્યો એમણે એક એક બેઠક ઉપર, ખાસ કરીને નરેન્દ્ર મોદીનો જે 1 તારીખનો રોડ શો રહ્યો જેમાં 13 વિધાનસભા અને 1 ગાંધીનગરની 1 વિધાનસભા એ આખી કવર થઈ, અને કાલે પણ એમણે ખાનપુરથી સારંગપુર સુધીનો રોડ શો કર્યો. તો એ અને સાથે સાથે પ્રચાર પણ અમિતભાઈનો પણ સાબરમતી હોય, વેજલપુર હોય, અલગ અલગ બેઠકો ઉપર એમણે પણ જાતે જઈને પ્રચાર કર્યો. એ સિવાયના જે નેતાઓ છે એમણે તો પ્રચાર કર્યો જ કર્યો છે. ભૂપેન્દ્રભાઈ પણ રોડ શો આજે એમણે કર્યો છે. એટલે આ પ્રકારનું આખું જે સઘન પ્રયત્નો છે, જેને આપણે ભાજપની ભાષામાં કહે છે કે કાર્પેટ બોમ્બિંગ, તો એ પ્રકારનું આખું જે પ્રયાસ છે, એટલે એવું લાગે છે કે આ વખતે ફરીવાર ગયા વખત કરતા ચિત્ર વધારે સારું થાય ભાજપ માટે તો નવાઈ નહીં. કયું નરોડા નિકોલ વટવા, જેમાં ઠક્કર બાપાનગરને લઈ લો કે પછી નરોડાને લઈ લો, ત્યાં ક્યાંક આ વખતે નવા ઉમેદવારને અત્યારે તો ઊભા રાખ્યા છે. કારણ કે વટવાની વાત કરીએ તો પ્રદીપસિંહ જાડેજાનો જે ગઢ અત્યારે તો માનવામાં આવે છે, ને તે અત્યાર સુધી ક્યાંક જીતતા આવ્યા હતા. ઠક્કર બાપાનગરની પણ વાત કરીએ, ત્યાં પણ જે કંચન રાદડિયા અત્યારે તો જોવા મળી રહ્યા છે. બીજી બાજુ બાપુનગરથી પણ દિનેશ કુશવાહા, એટલે કે આ જે નવા ઉમેદવારો અત્યારે તો જોવા મળી રહ્યા છે, તે લાગી રહ્યું છે કે ક્યાંક આ વખતે જીત હાંસલ કરાવી શકે તેમ. હા, એટલે આમાં તો ભાજપ સંગઠન અને મોદી અમિત શાહ આ બંને ઉપર જ મત અપાતા હોય છે. એટલે અમદાવાદમાં ઘાટલોડિયામાં તમે જોઈ લો કે પેલા આનંદીબેન ચૂંટણી લડતા હતા, તો પછી ભૂપેન્દ્રભાઈ આવ્યા, તો એનાથી કોઈ ફરક નથી પડતો. ઘણી બેઠક એવી હોય છે જ્યાં કોંગ્રેસ માટે એવી હોય છે અને ભાજપ માટે પણ એવી હોય છે કે જ્યાં ઉમેદવારો બદલે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર જીત્યા હતા પણ કોંગ્રેસમાંથી, પણ જયારે પેટા ચૂંટણી આવી તો એ પછી હારી ગયા. એટલે એવું થતું હોય છે કે ઘણી બેઠકે પક્ષ માટે જ એકદમ ગઢ સમાન હોય છે, અને એમાં જો પક્ષ છે ઉમેદવારની પસંદગી જાતિ જાતિ ને બધા એ જે આપણે અનિવાર્ય અનિષ્ટ કહીએ છીએ કે કરવું પડતું હોય છે, બધા પક્ષો વાત કરતા હોય છે મોટી મોટી, પરંતુ છેવટે તો એક જ્ઞાતિ જાતિ ઉપર જાય છે, અને લોકો પણ એ રીતે મતદાન કરતા હોય છે. જો લોકો સમજીને મતદાન કરતા હોય તો આવો પ્રશ્ન ન આવે, પણ અંતે પછી જ્ઞાતિ જાતિ ઉપર જાય છે, અને એટલા માટે એવી બેઠકો છે મને લાગે છે કે પક્ષ માટે બહુ એનો ચિંતાનો વિષય રહેતો નથી. ભાર્ગવભાઈ, જ્યારે અમદાવાદની વાત થતી હોય ને, તો ત્યારે જે બીજી જે મહત્વની જે બેઠકો છે તેમાં પણ દરિયાપુર, જમાલપુર ખાડિયા, દાણી લીમડા, જેમાં આ જે 3 બેઠક એવી છે કે ક્યાંક જે મુસ્લિમ મતદારો પણ અત્યારે તો જોવા મળી રહ્યા છે, પણ આ જે 3 બેઠકો છે તેમાં માત્ર ત્રિપાંખીઓ જંગ નહીં, પરંતુ આ વખતે 4 ઉમેદવારો જોવા મળી રહ્યા છે, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને AIM IM. આ ફેક્ટર અત્યારે તો કેટલું અસરકારક સાબિત થઈ શકે છે, અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ માટે આ વખતે કેટલું આમ કઠિન પરિસ્થિતિ લાવી શકે છે આ 3 બેઠકો ઉપર? જો આ 3 બેઠકોની જે તમે વાત કરી ને, એ 3 બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે રહેલી છે. એટલે સેપોલ તમે આ બેઠકોની અંદર 2.5 લાખથી 3 લાખ વોટર્સ છે, એનાથી વધારે વોટર નથી. એટલે ચતુષ્કોણીય જનતા, અને આપણે જોઈએ કે જે એક વાત હમણાં જયવંતભાઈએ કહી કે જ્ઞાતિના આધારે વોટિંગ થાય છે, પણ આ વખતે વોટિંગ ઓછું થવાનું કારણ પણ આપણે જોવું જોઈએ કે દરેક જગ્યાએ એક જ જ્ઞાતિના લોકો મુકાયા છે, જેના કારણે ઉદાસીનતા દેખાય છે. અને તમે જુઓ કે આ વખતે મહિલા વોટર જે છે ને, મહિલા વોટરની સંખ્યા ઘટી છે જે પુરુષ વોટરની સંખ્યામાં, એટલે ફર્સ્ટ ફેઝની અંદર વાત કરું છું. આ જ ટ્રેન્ડ જો સેકન્ડ ફેઝમાં જળવાઈ રહે તો મહિલા વોટર્સ જે છે ને, એ કમિટેડ બીજેપીની વોટર રહેલી છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે, 2017 ને 2019ના ચૂંટણીના આંકડા તમે માઇન્યુટલી તમે જુઓ તો 19.3% વોટ નો સ્વિંગ બીજેપી તરફ મુસ્લિમોમાંથી ગયો હતો.
હવે આ સ્વિંગને સસ્ટેન કરવો, કારણ કે એ વખતે ત્રિપલ તલાક વાળો મુદ્દો હતો જેમાંથી મુસ્લિમ મહિલાઓ ઘણી મોટી સંખ્યામાં બીજેપી તરફ વળી હતી, અને બીજો બિઝનેસનું એક કારણ હતું કે જેમાં ખોજા મેમર અને બીજી બે જ્ઞાતિઓ કે વોરા એમ કરીને અને ધોબી એ લોકોમાં પછી પંચમાં આવે છે ધોબી, તો આ જ્ઞાતિઓ બિઝનેસના કારણે ત્યાં આગળ બીજેપી તરફ વળી હતી. એટલે 19.3% એટલે કુલ કોંગ્રેસ મુસ્લિમ વોટ છે એમાંથી 19.3% વોટ ત્યાં આગળ ગયા હતા. એટલે આ વખતે એ સસ્ટેન થાય છે કે કેમ, કારણ કે આ વખતે આજે ત્રણ બેઠકોની તમે જો વાત કરીએ, ત્રણ બેઠકોની અંદર દરગાહ તૂટવાનો મુદ્દો ઘણો બધો અસરકારક છે. એટલે કેટલાક વોટ જે કોંગ્રેસના છે એ તૂટીને ઓવેસીની પાર્ટીમાં જાય એવી શક્યતા છે. નંબર બે કે છેલ્લી ઘડીએ જે કોંગ્રેસ બદામનું કાર્ડ ઉતર્યું છે એ બહુ જ સમજી વિચારીને ઉતર્યું છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર ગઈ વખતે એમને ફાયદો થયો હતો અને પટેલ મતદારોને એમ નુકસાન ના થાય એટલે એમણે ઓબીસી મુખ્યમંત્રી હશે એવી જાહેરાત નહોતી કરી. અહીં આગળ એમનો પ્રયત્ન એ છે કે દલિત મુસ્લિમ ભાઈ ભાઈ થાય અને વોટિંગ એમના તરફ થાય, એના માટે એ લોકોએ મીટિંગ પણ કરી છે. અને એક મીટિંગની અંદર એ લોકોએ કોંગ્રેસે મોહમ્મદ પૈગંબરના 8મા વંશજ જે અમદાવાદની અંદર જ રહે છે એમના ત્યાં જઈને વાત કરી હતી, અને એમણે પણ આ જે ત્રીજા ડેપ્યુટી સીએમ તરીકે મુસ્લિમ મૂકવાની જે વાત કરી છે, એટલે દલિત મુસ્લિમ ભાઈ ભાઈ વાળો મામલો થાય તો અમદાવાદની જીઓગ્રાફીને તમે જુઓ ને અહીંયા તો અમદાવાદની જીઓગ્રાફી એવી છે કે મુસ્લિમ વિસ્તારની બાજુમાં જ દલિત વિસ્તાર આવેલો હોય. કોરોનાની અંદર પણ એ લોકો એકતાથી રહ્યા હતા. હવે આ દલિત મુસ્લિમ ભાઈ ભાઈ વાળો જો મામલો આવે તો એમને ઓવેસી અને આપનું ફેક્ટર એટલે આપમાં જતા વોટને રોકવાનો એક આ પ્રયત્ન છે. નંબર બે કે એક જ જ્ઞાતિના બબે લોકો ઉભા હોય છે, એક કોંગ્રેસમાંથી ઉભો હોય એક બીજેપીમાં, એટલે એના કારણે શું થાય કે મહત્વની જે જ્ઞાતિના માણસો ઉભા હોય ત્યારે નાની નાની જ્ઞાતિઓ છે કે જેમ કે સોની છે કે જૈન છે કે આવી બધી જે જ્ઞાતિ છે એના એનો એનો નેગ્લિજેબલ વોટ શેર હોય, 1% હોય, 0.25% હોય, તે ઓલવેઝ ફીલ નિગ્લેક્ટેડ. હવે એ કઈ તરફ ઝૂકે છે અને કઈ તરફ તમે ઝુકાવો છો એના ઉપર આધાર રહે છે. એટલે નાની જ્ઞાતિઓનું મહત્વ આ વખતે વધી જવાનું છે, જેમ કે વાણિયા છે, બ્રાહ્મણ છે કે જૈન છે કે આ વિસ્તારની અંદર પ્રજાપતિની સંખ્યા ઓછી છે આ ત્રણેય સીટોની અંદર, તો આવા જે છે એ બહુ અગત્યના થશે. નંબર બે, તમે જેમ જમાલપુર ખાડિયાની વાત કરી તો એની અંદર છે ને પરેશ રાવલનો એક વિડીયો ગઈકાલથી બહુ જ ખતરનાક રીતે વાયરલ થઈ રહ્યો છે. તમને કદાચ ખબર હશે કે એ વિસ્તારની અંદર સૌથી વધારે બંગાળીઓ રહે છે જમાલપુર ખાડિયાની અંદર, જે સોની કામ સાથે સંકળાયેલા છે અને બંગાળથી આવેલા લોકો છે. એ લોકો રોહિંગ્યા અને બંગાળી માછલીની જે વાત કરી એની નારાજગી ઘણી બધી છે. હવે એ નારાજગી કોંગ્રેસ કેટલું એન્કેશ કરી શકે છે એના ઉપર આધાર છે, કારણ કે હવે એ લોકોની પાસે વોટર કાર્ડ બી આવી ગયા છે. અને આ ત્રણ સીટની અંદર ઉપરાંત બાપુનગરની જે સીટ છે એની અંદર પણ મહત્વનું જે ફેક્ટર છે નોન ગુજરાતીનું છે, એટલે બિન ગુજરાતી મતદાતાઓની સંખ્યા વધારે છે આ ત્રણે ત્રણ ને બીજી બાપુનગરની, એટલે ચાર સીટની અંદર. એના માટે બીજેપીએ પણ એડી ચોટીનું જોર લગાડ્યું છે. ગઈ વખતે જે ભૂલ કરી હતી જેના કારણે બાપુનગરની સીટ એમની ગઈ હતી એને બચાવવા માટે ઈડી ચોટીનું એ પણ જોર લગાડ્યું છે. અને બીજી બાજુ આ વિસ્તારોની અંદર કોંગ્રેસે પણ પોતાના બિન ગુજરાતી નેતાઓને ઉતારીને એડી ચોટીનું જોર લગાડ્યું છે. હવે એક કોંગ્રેસની એક વસ્તુ હજી મને સમજાતી નથી કે એ લોકો કાયમ એમ કહે છે કે અમે સાયલેન્ટ પ્રચાર કરીએ છીએ. પ્રચાર હોય તો સાયલેન્ટ કેવી રીતે હોય શકે હજી મને સમજાયું નથી, પણ એનીવે આ રીતનો એ લોકોનો સાયલેન્ટ પ્રચાર છે કે જે આગળ સોશિયલ મીડિયાથી એ લોકોએ પરેશ રાવલનો આ વિડીયો વલસાડની અંદર જે બોલ્યા હતા એ બહુ જ મોટા પાયે વાયરલ કર્યો છે, જેથી સોની બજારની અંદર કામ કરતા જે કામદારો છે એમના વોટ એમને તરફ જાય. ચંડોળા અને આ તરફ પણ બાંગ્લાદેશીઓ અને બંગાળના લોકો વસે છે, જે લોકો મજૂરી કામ કરે છે એ લોકોને પણ અસર કરે એ રીતનો એ લોકોની એક સ્ટ્રેટેજી છે. પણ આ કેટલું વોટમાં ટ્રાન્સલેટ થાય છે એક મોટો સવાલ છે. બિલકુલ, એક બાજુ ક્યાંક સવાલ એ પણ અત્યારે આવતો છે, એક સવાલ એ પણ ભાર્ગવભાઈ કે આજે ત્રણ બેઠકની આપણે જે વાત કરી જેમાં જે રીતે તમે કહ્યું કે ચતુષ્કોણીય જંગ છે, પણ ક્યાંક અત્યારે આવતો શક્યતાઓ એવી ખરી કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ આમાં જીત મળી શકે તેમ,
કારણ કે ચાલો કોંગ્રેસનો ગઢ છે બધી બેઠકો, કારણ કે જે પ્રમાણે મુસ્લિમ વસ્તી પણ ત્યાં અત્યારે તો વધારે જોવા મળી રહી છે અને ક્યાંક ઝુકાવ પણ આ વખતે કોંગ્રેસ બાજુનો જોવા મળી રહ્યો હતો. પણ આ વખતે ક્યાંક જે આજની જ વાત કરવામાં આવે તો અસ્તુતિન ઓવૈસીએ જે પ્રમાણે પ્રચારને પ્રસાર કર્યો જે અંદરના વિસ્તારોમાં ત્યાં ક્યાંક કાળા વાવટા ફરકાયો અને તેનો વિરોધ પણ થયો. એટલે કે આ વખતે જે પ્રમાણના જે સમીકરણો અત્યારે તો જોવા મળી રહ્યા છે તેમાં ક્યાંક એમ કહેવાય કે જે બગાસું ખાતા પતાસું મળી ગયું એ પ્રકારની પરિસ્થિતિ ભાજપને થાય તેવી ખરી? નહીં, તમારી વાત સાચી છે. એટલે હું ના નથી પાડતો. મેં એટલે તમને એક બિટવીન ધ લાઇન્સ વાત કરી કે મોહમ્મદ પૈગંબરના આઠમા વંશ સાથે કોઈ મીટિંગ કરી છે, એ બિટવીન ધ લાઇન્સ વાત કરી. અને એના પછી ઓવૈસીને કાળા વાવટા દેખાયા, તમે એ માર્ક કરી જુઓ જમાલપુર ની અંદર ને બધે જે કાળા વાવટા દેખાડાયા છે એ આ મીટિંગ નું પરિણામ છે. હવે એ મીટિંગ ની અંદર એક વસ્તુ એવી નક્કી થઈ છે કે ઓવૈસીને વોટ આપીશું તો કેટલી સીટ ની અંદર ટ્રાન્સલેટ થશે, એના કરતા કોંગ્રેસને વોટ આપવો કેમ નહીં. આ બધી વસ્તુઓને હવે મુસ્લિમ વિચારતો થયો છે. 2002 ના પછી તમે મુસ્લિમ ની અંદર, મુસ્લિમ કોમ્યુનિટી ની અંદર તમે જુઓ તો એ લિટરસી રેટ 100% થયો છે. હવે 20 વર્ષના વાયા છે ત્યારે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એના મગજ ઉપર, મેં જેમ કહ્યું કે આ દરગાહ તૂટવી જખૌની, પોરબંદરની કે દેવભૂમિ દ્વારકાની, એની સીધી અસર છે. કારણ કે હું આ બધા વિસ્તારોમાં ફરીને આવ્યો છું અને એના પછી હું આ કહી રહ્યો છું, બહુ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું. આ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત સુધી હું ફર્યો છું. તો આ પરિસ્થિતિમાં ઓવૈસીને કાળા વાવટા દેખાડવાનું કારણ પણ આ છે કે ઓવૈસીની અસર થશે લોઅર ઇન્કમ ગ્રુપના મુસ્લિમ્સ જે છે મતદાતાઓ, એની ઉપર બહુ મોટી અસર થશે. કારણ કે એ લોકોની અંદર ધાર્મિક જનૂન ઘણું બધું છે અને એ જનૂનને ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરે છે. તો એ જે ખાડો પડશે, માની લો કે 10,000 કે 15,000 પણ વોટ, 10,000 વોટ પણ લઈ ગયો ઓવૈસી, તો 10,000 મુસ્લિમને ખાડો, એટલે 10,000 નો ખાડો કોંગ્રેસને કરે, બીજો 10,000 નો ભરવાનો થાય, એટલે 20,000 નો ખાડો, તો એ સીટ જતી રહે. જેમ કે બહુ સરસ, જેમ મેં થોડીક બિટવીન ધ લાઇન્સ વાત કરી, હવે તમે મને બહુ ખુલીને બોલાવડાવી રહ્યો છો, તો દાણી લીમડાની સીટની વાત કરો તો ત્યાં આગળ દલિત મુસ્લિમ ભાઈ ભાઈ વાળો મામલો ચાલે છે. હવે ત્યાં આગળ શું કામ ઓવૈસી એ દલિત બેનને ટિકિટ આપી છે? કારણ કે ગુજરાતની અમદાવાદની જિયોગ્રાફીને સારી રીતે એને અભ્યાસ કરી લીધો છે અને અભ્યાસ કર્યા પછી એને બહુ જ વ્યવસ્થિત રીતે સ્ટ્રેટેજી પૂર્વક ઉતાર્યા છે દલિત બેન. હવે જો એ દલિત બેન ત્યાં આગળ ઉતરે તો એનો કરંટ તમને બીજી મુસ્લિમ સીટો ઉપર જોવા મળે, દલિત મુસ્લિમ ભાઈ ભાઈ વાળો. હવે દલિત મુસ્લિમ ભાઈ ભાઈ વાળો થાય તો એ મૂળત કોંગ્રેસની વોટ બેંક છે અને કોંગ્રેસની વોટ બેંકની અંદર એ સીધો સીધો ડેન્ટ મારી શકે. હવે રહી વાત જેમ કે જમાલપુર ખાડિયાની વાત, ત્યાં ચતુષ્કોણીય સંઘ છે. હવે આમાં એડવાન્ટેજ બીજેપીને એ થવાનો છે કે બંને જે ઉમેદવાર મુસ્લિમ ઉમેદવાર ઉભા રહેવાના છે, ઓવૈસીના અને આના, એ બંને જણા છીપા કોમ્યુનિટીમાંથી આવે છે. કોંગ્રેસ અને ઓવૈસીના બંને છીપા કોમ્યુનિટીમાંથી છે. હવે છીપા કોમ્યુનિટીનું જો વોટનું ડિવિઝન થાય, જે એટલે એન બ્લોક જે વોટ પડ્યા હતા એના બદલે જો ડિવિઝન થાય તો એડવાન્ટેજ બીજેપીને આવે છે. હવે આ બધા એડવાન્ટેજ ને આપણે જોવા પડે, પરંતુ એના કરતા પણ મહત્વનું એ છે કે જે પહેલા ચરણની અંદર મતદારો જે ઉદાસીનતા દાખવી છે, મહિલા મતદારો જે ઉદાસીનતા દાખવી છે, એ ઉદાસીનતા 5 તારીખની અંદર કેટલી રહેશે, અથવા તો જો એને બીજેપીની પેજ કમિટી બધા લોકોને બહાર કાઢી શકે છે કે નહીં. કારણ કે પહેલા ચરણના વોટિંગની અંદર આપણે એક સ્પષ્ટ દેખાયું છે કે પેજ કમિટીના નામે જે સાયકોલોજીકલ ફિયર એક ઉભો કરવામાં આવ્યો હતો, એ સાયકોલોજીકલ ફિયર ત્યાં આગળ કામ નથી કરી શક્યો. આ બહુ સ્પષ્ટ વસ્તુ છે. કારણ કે 5.5% નું વોટિંગ ઓછું થયું છે. જયવંતભાઈ, છેલ્લો પ્રશ્ન, થોડુંક મને ટૂંકમાં જવાબ આપજો. આજે આખી પરિસ્થિતિ પર આપણે ચર્ચા વિચારણા કરી, જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ફર્યા, રોડ શો આ વખતે વડાપ્રધાનનો સૌથી મોટો અમદાવાદમાં આપણે જોયો, ક્યાંક અત્યારે તો એ જ ફેક્ટર કે આ વખતે ક્યાંક હારી ન જાય તેના માટે આટલો મોટો રોડ શો કરવાની ફરજ પડી હતી ભારતીય જનતા પાર્ટીને, ક્યાંક અંદરથી થોડોક ડર હતો અમદાવાદ માટે? ના ના, એવું નથી હોતું. તમે અહીંયા જ નહીં પણ ગમે ત્યાં, વેસ્ટ પશ્ચિમ બંગાળ હોય, તમિલનાડુ હોય, જ્યાં નથી જીતવાની શક્યતા, કેરળ હોય, એ બધી જગ્યાએ લોકો એક વાતને તમારે માનવી જ પડશે કે ભાજપ છે, એના આ બધા નેતાઓ છે, એ પ્રયત્ન પૂરેપૂરા કરે છે. બધી જ પ્રકારના પ્રચાર હોય, રોડ શો હોય કે પછી સોશિયલ મીડિયા કેમ્પેન હોય, અને અમદાવાદની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અહીંયા એક
બીજું ફેક્ટર છેલ્લી ઘડીએ એ કામ ભાજપની તરફેણમાં જશે કે ગઈકાલે જે કોંગ્રેસે જાહેરાત કરી કે અમે જો સરકાર બનાવશું તો ઓબીસી મુખ્ય પ્રધાન અને એસસી એસટી અને મુસ્લિમ એ નાયબ મુખ્ય પ્રધાન. તો એ છે એ ચંદન ઠાકોરનો જૂનો વિડીયો. આવા બધા ફેક્ટર છે ને એ પણ કામ કરી જતા હોય છે. લોકો છે હજી પણ ભૂલતા નથી રમખાણો. એ કુતુબુદ્દીન અંસારીના ઇન્ટરવ્યુ પણ અહીંયા બહારથી આવેલી ચેનલોએ કરેલા છે. દરિયાપુરમાં જઈને મુસ્લિમોના ઇન્ટરવ્યુ કરેલા. તો આ જે મુસ્લિમોને માત્ર આપણે લઘુમતી તરીકે ગણીએ છીએ એ વાત છે. પછી સામે પક્ષે હિન્દુ પણ એમ જ વિચારે કે ભાઈ તમને પારસી નથી દેખાતા, તમને જૈન નથી દેખાતા, તમને ખ્રિસ્તી નથી દેખાતા, તમે મુસ્લિમની જેમ વાત કરો છો. તો આ બધા ફેક્ટર ઘણીવાર કામ કરતા હોય છે. બિલકુલથી અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં હવે અમદાવાદની જે રાજકીય સમીકરણો પર આપણે ચર્ચા વિચારણા કરી. આ વખતે જે ચતુષ્કોણીય જંગ જે અમુક અમુક જે સીટો ઉપર જોવા મળશે અને બીજી બાજુ અમુક અમુક સીટો ઉપર જે ત્રિપાંખીયો જંગ જોવા મળશે તેમાં હવે કોને સફળતા મળશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. તેની સાથે ભાર્ગવભાઈ અને જયવંતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.